નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ભારતીય વિજ્ઞાનની અમર વિભૂતિઓ. ભારતીય વિજ્ઞાનની અમર વિભૂતિઓ. શ્રી જગદીશચંદ્ર બોઝનો જન્મ 30 નવેમ્બર 1858 ના રોજ ઢાકા બાંગ્લાદેશના રાડીખાલ ગામમાં થયો હતો. તેના પિતા શ્રી ભગવાન ચંદ્ર બોઝ ડેપ્યુટી કલેક્ટર હતા. તેઓ ખૂબ સજ્જન, સરળ અને નિરઅહંકારી માણસ હતા. આત્મા તથા સંસ્કારોની બાબતમાં તેઓ પૂરા ભારતીય હતા. પોતાના પુત્રને પણ સાચો દેશસેવક બનાવવાના ઉદ્દેશથી અંગ્રેજી શાળાના બદલે પોતાની ગામની શાળામાં દાખલ કર્યો હતો. ગામડાની તે નિશાળમાં મોટા ભાગે ખેડૂતો તથા માછીમારોના બાળકો ભણતા હતા. તેમની સાથે રહીને તેઓ માનવતાનો સાચો પાઠ શીખ્યા. તેમને જીવનનું સાચું શિક્ષણ મળ્યું. પોતાની માતૃભાષા પ્રત્યે પણ તેમનો પ્રેમ વધ્યો. જીવનનું એ જ સાચું શિક્ષણ હંમેશા તેમને કામ લાગ્યો. પોતાના ગામથી તેઓ કલકત્તા ગયા. વિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ થયા અને પ્રેસિડેન્ટ કોલેજમાં વિજ્ઞાનના પ્રોફેસર બન્યા. કોલેજમાં અંગ્રેજી પ્રોફેસરોની તુલનામાં ભારતીયોને ઓછો પગાર આપવામાં આવતો હતો. તેમણે તે અન્યાયનો વિરોધ કર્યો અને સમાન વેતન તથા સમાન અધિકારની માંગણી કરી. ઓછું વેતન લેવાની તેમણે ના પાડી દીધી. તેના લીધે આર્થિક તંગી ભોગવી. નદીને પેલે પાર સસ્તું મકાન લીધું. પોતાની જાતે હોડી ચલાવીને નદી પાર કરતા એ પરિસ્થિતિમાં પત્નીએ પણ સાથ આપ્યો. 3 વર્ષ સુધી સંઘર્ષ કરતા રહ્યા. અંતમાં તેમણે દૃઢતા સામે કોલેજના સંચાલકોને ઝૂકવું પડ્યું. તેઓ ભારતીયોને પૂરું વેતન આપવા તૈયાર થઈ ગયા. જગદીશચંદ્રના પાતળા પગારનો તફાવત મળ્યો. ભણવાના સિવાયના બાકીના સમયમાં તેઓ વૈજ્ઞાનિક પ્રયોગો પાછળ ગાળતા. ફોટોગ્રાફીમાં તેમને ખૂબ રસ હતો. તેમણે પોતાને ગેરેજ એક નાનકડી પ્રયોગશાળા બનાવી. વીજળીના ચુંબકીય તરંગો પર પ્રયોગ કરતા પોતે જ બનાવેલા નાનકડા યંત્રોથી તેઓ એક દિવસ તાર વગર સંદેશો મોકલવામાં સફળ થયા. એના જ આધારે આજકાલ રેડિયો વાગે છે. આમ વાયરલેસ સંદેશાના સાચા શોધક જગદીશચંદ્ર બોઝ જ છે. જોકે તેનું શ્રેય તેમને ન મળ્યું હતું. વિદેશી વૈજ્ઞાનિકો તેમની શોધની આગળ વધારીને પોતાના નામે ચરાવી દીધી. રેડિયોના શોધક તરીકે ઇટાલીના માર્કોનીને માનવામાં આવે છે. જગદીશચંદ્રના જીવનમાં હાર માનવાનું શીખ્યા ન હતા. તેમની બધી મહેનત પણ પાણી ભરી ગયું. છતાં પણ તેઓ નિરાશ ન થયા. બીજી વાર તેમણે વનસ્પતિનું અધ્યયન કરવાનું નક્કી કર્યું અને તે શોધ તેમના માટે વરદાનરૂપ સાબિત થઈ. એ શોધના કારણે વનસ્પતિ વિજ્ઞાનમાં તેમનું નામ અમર થઈ ગયું. તેમણે સાબિત કરી દીધું કે વનસ્પતિમાં પણ પ્રાણીઓની જેમ જીવન હોય છે. તે પણ આપણી જેમ શ્વાસ લે છે, સૂવે છે, જાગે છે. તેમને પણ ઠંડી, ગરમી અને સુખ દુઃખની અસર થાય છે. પહેલા તો વૈજ્ઞાનિકોએ તેમની વાત ન માની. પછી તેમણે એક નવું યંત્ર બનાવ્યું. તેમાં વનસ્પતિની ગતિ આપોઆપ અંકિત થઈ હતી. તેમણે ઉત્તેજનાનો પ્રભાવ પણ સ્પષ્ટ રૂપે જોઈ શકાતો હતો. લંડનના મોટા મોટા વૈજ્ઞાનિકો પણ તેમની શોધની નવાઈ પામ્યા અને તેમને રોયલ સોસાયટીના સભ્ય બનાવ્યા. તેમણે કેટલાક દેશોમાં પ્રયોગ કરીને લોકોને પોતાની શોધ સાચી કરી બતાવી. 1970માં તેમણે એક મોટી પ્રયોગશાળા સ્થાપી. તે બોઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બોઝ વિજ્ઞાન મંદિર નામથી પ્રખ્યાત છે. 1970માં સરકારે તેમને સરની ઉપાધિથી સન્માનિત કર્યા. વિજ્ઞાન તે એમનું જીવન હતું. મરતી વખતે તેમણે પોતાની બધી જ મૂડી વિજ્ઞાન મંદિર પાછળ ખર્ચી નાખી. 23 નવેમ્બર 1937માં રોજ એકાએક હાર્ટએટેકથી તેમનું મૃત્યુ થયું. આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ વિજ્ઞાન જગતમાં આ ભારતનું નામ ઊંચું કરવાના કારણે તેઓ હંમેશા અમર રહેશે. મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનને કહ્યું હતું, જો બોઝનું એક કે એક કાર્ય
એટલું મહત્વનું છે કે તે દરેક માટે વિજય સ્તંભ બનાવવો જોઈએ. જીવનના અંત સુધીમાં તેમણે પોતાની શોધને પેટન્ટ ન કરાવી કે ન આર્થિક લાભ પણ ના લીધો. શ્રમ કરીને તેઓ કમાણી કરતા હતા. પોતાના વેતનનો ફક્ત પાંચમો ભાગ પોતાના માટે રાખતા અને બાકીનું ધન જનસેવા અને સંશોધન પાછળ ખર્ચી નાખતા. તેઓ કહેતા હતા કે માણસના જીવનમાં મૂલ્યાંકનની કસોટી તેણે મેળવેલી ધન સંપત્તિ નથી, પરંતુ આદર્શ કર્મનિષ્ઠા છે. તેના દ્વારા આપણે સમાજને ઉપયોગી બની શકીએ છીએ. ઓછામાં ઓછું પોતાના માટે રાખીને વધુમાં વધુ સમાજને સમર્પિત કરવામાં આ જ માનવ જીવનની સાર્થકતા છે. એનાથી જ માણસ સંતુષ્ટ અને સમાજ સુખી રહે છે. જગદીશચંદ્રના આદર્શો આવા ઉચ્ચ હતા. નાગાર્જુન, આજકાલના વૈજ્ઞાનિકોએ જેવી રીતે યુરેનિયમનો ઉપયોગ કરીને અણુશક્તિ મેળવી છે, એ જ રીતે પ્રાચીન ભારતમાં રસ્વેજોએ પાળા વિશે ઘણી શોધો કરી હતી. તેમણે પાળા ઉપર પ્રયોગ કરીને એવી સાત વિધિઓ શોધી કાઢી હતી. એનાથી તાંબાને સોનું બનાવી શકાય. એની સાથે સાથે માણસ પોતાની ભૌતિક શરીરને સંપૂર્ણ રૂપે નહીં છતાં આંશિક રૂપે અમર પણ બનાવી શકે એમ હતો. નાગાર્જુન ભારતના એક સિદ્ધ અને મહાન વૈજ્ઞાનિક હતા. તેઓ સન 1050માં સૌરાષ્ટ્રના ઢાક નામના સમૃદ્ધ નગરના અધિપતિ હતા. તેમનું રાજશાસનના બદલે તેમને વિજ્ઞાનના અધ્યયન અને સંશોધનમાં વધારે રસ હતો. તેમણે સંસારની સુરત બદલી નાખવા માટે અમૃત તથા પારસની શોધ કરવાનો નિશ્ચય કર્યો હતો અને તે માટે એક મોટી પ્રયોગશાળા બનાવીને જડીબુટ્ટીઓ દ્વારા પાળાઓ પર પરીક્ષણ શરૂ કરી દીધું અને તેમણે બીજા અનેક વૈજ્ઞાનિકો અને સાધકોનો સહયોગ પણ મળ્યો હતો. પોતાની સાધના તથા લગનની કારણે તેમણે અભૂતપૂર્વ સફળતા મળી હતી અને કોઈ સામાન્ય ધાતુને સોનામાં બદલી નાખવા તેમના માટે સામાન્ય બાબત બની ગઈ હતી. માનવ દેહને અમર બનાવવામાં પ્રયત્નમાં પણ તેમને મહદઅંશે સફળતા મળી હતી. તેમની એ મહાન શોધોના વૈજ્ઞાનિક પ્રમાણ તેમના રસોદ્ધાર તંત્ર નામના ગ્રંથમાં મળે છે. તેને આજે પણ આયુર્વેદ જગતના અજોડ માનવામાં આવે છે. તેઓ રાજ્યના અધિકારી હોવાના કારણે પોતાના કાર્યને પૂર્ણ ના કરી શક્યા. નાગાર્જુન પોતાની શોધ દ્વારા લોક સેવાઓને એવો માર્ગ ખોલી નાખ્યો જેના પર આગળ વધીને વિજ્ઞાન અભ્યાસુઓએ મહત્વની સફળતા પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્નો. જગદીશ ચંદ્ર બોઝની મુખ્ય શોધ તથા નિર્માણ કાર્ય વિશે લખો. બીજું, નાગાર્જુને કઈ બે અદ્ભુત વસ્તુની શોધ કરી ને દુનિયાને ભારતીય ઔષધિ વિજ્ઞાનનો પરિચય કરાવ્યો?